વડોદરાના એમએસએમઈ ઉદ્યોગકારોએ બજેટને આવકાર્યું. દેશના તમામ ક્ષેત્રોમાં પ્રોત્સાહક બાબતો લાવવામાં આવી છે. આંગણવાડીથી ઉદ્યોગ સુધી તમામને રિફોર્મ કરવાની યોજનાઓ છે. 25,000 કિલોમીટર હાઈવેનું નિર્માણ દેશની વિકાસ ગતિ વધારશે. ક્રિપ્ટોકરન્સી પર ટેક્સ નાખી સરકારે આવક ઉભી કરી. શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ વધશે અને ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન મળશે. બજેટ એકંદરે ખૂબ સારું છે, સમતોલ અને સંતુલિત બજેટ છે. સરકારે નાની કોમ્પિટિશન છોડીને મોટી કોમ્પિટિશન કરી છે. સરકારે રાજ્યોની અંદર કોમ્પિટિશન ઉભી કરી દીધી છે. 1,00,000 કરોડ રાજ્યોને આપી અને એને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરવા માટેનો એક બહુ સારો પ્રયાસ કર્યો છે સરકારે. જેટલું સ્ટેટ મજબૂત થશે એટલો દેશ મજબૂત થવાનો છે. જેટલું સ્ટેટ મજબૂત થશે નીચેની ડાઉનસ્ટ્રીમ મજબૂત થવાની છે. સરકારનું આ કદમ ન વિચાર્યું, કોઈએ વિચાર્યું ન હોય એ રીતનું કદમ છે. ખરેખર બહુ ખૂબ સરાહનીય છે. બજેટમાં એનાઉન્સમેન્ટ હતી કે ગતિશક્તિના હેઠળ બહુ મોટું કેપિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એમાં એક્સપેન્ડિચરનું આ લોકોએ પુશ કર્યું છે. એના લીધે ડેફિનેટલી અને વંદે ભારતની જે ટ્રેનની એક્સ્ટ્રા ટ્રેન્સ બધું જે છે અને જે બીજા ટ્રેન કોરિડોર્સના પર કર્યા છે એના પર ફોકસ, એના લીધે ડેફિનેટલી ઓવરઓલ ઇન્કમ વધવાની છે અને પરકોલેટ થઈને નીચે બધા સામાન્ય નાગરિક સુધી તો આવવાની જ છે. એટલે એ એક લાર્જર વિઝનથી મૂક્યું છે એવું દેખાય છે. એટલે કૃષિને તો દર વખતે એ લોકો, કારણ કે આપણે ભારત દેશ એક કૃષિ પ્રધાન દેશ છે, એટલે ડેફિનેટલી એમનું ફોકસ તો પહેલેથી રહે જ. ખેડૂતોને જે સબસિડી હોય છે, એમના બેનિફિટ છે, પ્લસ એમના જે એડવાન્સ મેન્યુફેક્ચરિંગ, ઇવન કૃષિમાં પણ એડવાન્સ મેન્યુફેક્ચરિંગ એડોપ્ટ કરી અને ખેડૂતોને જે લાભ થાય છે એમની ઇન્કમ બમણી કરવાનો એમનો ઉદ્દેશ છે. ડિજિટાઇઝેશન કરવાને કારણે આપણે જે પહેલાં સામાન્ય ઉપાયો કરતા હતા એને બદલે આપણે ઝડપથી માહિતી મળી જતી હોય છે અને એ ઝડપથી માહિતી એક ડિપાર્ટમેન્ટમાંથી બીજા ડિપાર્ટમેન્ટમાં પણ 2 મિનિટમાં પહોંચી જતી હોય છે, જેમાં મહિનો થતો હતો. તો આ રીતે ડિજિટાઇઝેશન પર ભાર મૂકવાથી ખૂબ જ સારી રીતે આપણે આગળ વધીશું અને દેશની પ્રગતિ થશે, અર્થતંત્ર ખૂબ વેગવંતું બનશે. તો આ બજેટમાં બાળપણથી એટલે આંગણવાડીને પણ ડિજિટાઇઝેશન તરફ લઈ જવાનો પ્રયાસ છે. 75 આઇકોનિક આંગણવાડીનું પ્રાવધાન આપવામાં આવ્યું છે અને અલગ અલગ સ્ટેટમાં 75 નવી આંગણવાડી ડિજિટલ ફોર્મમાં એ લોકો કરવા જઈ રહ્યા છે. આ ઉપરાંત દૂરદર્શન દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા જે અત્યારે 12 ચેનલ હતી શૈક્ષણિક, એને વધારીને 200 ચેનલ ઉપર એ લોકો શિક્ષણનું પ્રચાર પ્રસાર કરવાના છે, શિક્ષણ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તો ક્યાંક જે પેન્ડેમિક સિચ્યુએશનમાં આ યુવાધન અને એજ્યુકેશનમાં જે આ બાળકો અત્યારે જે સિસ્ટમમાં પસાર થઈ રહ્યા છે એને ધ્યાનમાં રાખીને શિક્ષણની ગુણવત્તા પણ વધે અને એમને એક્સપર્ટ નોલેજ મળે એને ધ્યાનમાં રાખીને ડિજિટાઇઝેશન શિક્ષણમાં પણ આપ્યું છે.